વિગતવાર સમાચારમાં વાત કરીએ તો ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખી સંસદના શિયાળા સત્રને લઈ ચાલી રહેલા રાજકારણ વચ્ચે સરકાર ટૂંક જ માં આ અંગેના સસ્પેન્સ પરથી પડદો હટાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થતાં જ સંસદનું શિયાળુ સત્ર બોલાવવામાં આવી શકે છે. સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સંસદનું શિયાળુ સત્ર 11 ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે, જે 22 ડિસેમ્બર સુધી ચાલશે. એટલે કે શિયાળુ સત્ર માત્ર એક સપ્તાહ જેટલું રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં 9 અને 14 ડિસેમ્બરે મતદાન થવાનું છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ આ ચૂંટણીના પ્રચારને ધ્યાનમાં રાખી શિયાળુ સત્રમાં વિલંબ કરાયો હોવાનો આરોપ કરી રહી છે. દરમિયાન ચૂંટણી વચ્ચે જ શિયાળુ સત્ર મળે તેવી પણ અટકળો સામે આવી છે. જો આમ થાય તો 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ 11 ડિસેમ્બરથી શિયાળુ સત્ર બોલાવી શકાય છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે થવાનું છે. કોંગ્રેસે શિયાળુ સત્રમાં વિલંબને મોદી સરકારનો તગલકી નિર્ણય ગણાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે સંસદના સત્ર દરમિયાન દેશના મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થાય છે, જેથી ચર્ચાને ટાળવા માટે સરકાર જાણી જોઈને સત્ર પાછું ઠેલી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.